સંતાનો સાથે રહેતી હતી હતી અને ફેશન નામની કાપડની દુકાન ધરાવતી ઘર બહાર જ કારમાં બેસવા જતા પૂર્વ ત્રીજાપતિ સહિત પાંચ જેટલા ઈસમોએ ચપ્પુથી હુમલો કરી દીધો હતો અને સલમાનું ગળું કાપી ફરાર થઈ ગયા હતા બુમાબૂમ થઈ જતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક સલમાને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જોકે તેનું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ પોલીસ દોડી આવી હતી અને પૂર્વ ત્રીજાપતિ સહિત પાંચ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે પૂર્વ ત્રીજાપતિ યુનુસ શેખ ઉર્ફે ચુહા અને તેના મિત્ર આતિફ તેમજ જમાઈની ઝડપી પાડ્યાનો જણાવ્યું હતું સાથે મહિના છૂટાછેડા થયા હતા બંનેના લગ્નના એક વર્ષમાં ઝઘડો માર્જૂન ને લઈને સલમાએ યુનુસ સાથે છૂટાછેડા લઈ લીધા હતા સલમાની દુકાન અને ત્રણ જેટલી મિલકતને પચાવી પાડવા માટે હત્યા કરવામાં આવી હોવાની ચર્ચા ચાલી રહી છે સલમાના બીજા પતિ સિરાજ શેખ પર છ મહિના અગાઉ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં સલમા સાક્ષી બની હતી તેમજ સચિન અને અઠવામાં પણ સલમાએ યુનુસ પર મારામારીની ફરિયાદ નોંધાવી હતી જેને લઈને યુનુસ સલમાને કેસ પાછો ખેંચવા માટે ધમકી આપતો હતો કે કેસ પાછા ન ખેંચતા હત્યા કરવામાં આવી હોવાની શંકા ચલાવી ગુજરાન બાર વર્ષ પહેલા સલમાના સંપર્કમાં આવ્યો હતો અને પ્રેમ સંબંધ બંધાયો હતો દરમિયાન લગ્ન કરવા માટે સલમાએ ધર્મ પરિવર્તન કરવાની શરત મૂકી હતી જેથી પ્રદીપ ધર્મ પરિવર્તન કરી સિરાજ શેખ બન્યો હતો બંનેના લગ્ન નવ વર્ષ પહેલા થયા હતા દરમિયાન યુનુસ સલમાના સંપર્કમાં આવ્યો હતો અને પ્રેમમાં પડી ગયો હતો જેથી સિરાજ અને સલમાના જીવનમાં ઝઘડાઓ કરાવ્યા કરતો હતો જેથી સલમા અને સિરાજના છૂટાછેડા થઈ ગયા હતા ત્યારબાદ સલમાએ યુનુસ સાથે લગ્ન કર્યા હતા કેમેરામેન મુકેશ ગુરવ સાથે બિજલ પટેલ દિવ્યાંગ ન્યૂઝ સુરત